गुड मॉर्निंग विद्यार्थी मित्रों, धोरण त्रण अंग्रेजी में आप आग अभ्यास करीशुं। धोरण त्रण अंग्रेजी में आप अत्यार सुधी में शू जोता था कि वोट थी बनावाना प्रश्नों, त्यारबाद यस अने नो में जवाब। आज आप वन अने मेनी जोशुं कि वन अने मेनी क्या उपयोग थाय छे। तो कि जो कोई वस्तु प्राणी के पक्षी एक ज हुए ने एक वचन में, तो एने आग ए अथवा एन आर्टिकल मुकवानो। त्यारबाद तेज वस्तु प्राणी पक्षी माणस एक करता वधारे होय तो मेनी एम ए एन वाय मेनी मुकवानो, जेने बहुवचन कहेवाय। बराबर छे, एक वचन में ए अथवा एन आर्टिकल मुकवानो। जो कोई वस्तु प्राणी पक्षी के माणस एक ज होय त्यारे, જ્યારે કોઈ વસ્તુ પ્રાણી પક્ષી કે માણસ જે છે એક કરતાં વધારે હોય ત્યારે વન નહીં મેની એટલે કે એમ એ એન વાય મૂકવાનો, અને બહુવચનમાં એ અથવા એન આવશે નહીં, અને એક વચન જ્યારે હોય એક જ હોય ત્યારે એ અથવા એન આર્ટિકલ મૂકવાનો। હવે જો મોટાભાગના જે જાતિવાચક શબ્દો જે છે એને બહુવચનમાં ફેરવવા માટે એસ મૂકવામાં આવે છે, પાછળ એસ મૂકવામાં આવે છે। જો અહીંયા અહીંયા આપેલું છે કે એરો છે, અહીંયા એરો એક છે તો લખ્યું છે એ એન એન, મરઘી છે તો લખ્યું છે એ હેન। બરાબર, હવે અહીંયા બે મરઘી છે તો એ કાઢી નાખ્યું, જોયું હેન્સ લખ્યું છે હેન્સ। અહીંયા જો એરોમાં પણ એસ પાછળ આપેલું છે કેમ કે બે છે, હેન્સ એટલે કે મરઘીમાં પણ બે છે એટલે એસ છે, અને આગળથી એ અથવા એન કાઢી નાખ્યું છે। સમજાઈ ગયું, જ્યારે બહુવચન હોય ત્યારે એ એન લગાડવાનું નહીં, એક વચનમાં એ અથવા એ એન લગાડવાનું। બહુવચનમાં ફેરવવા માટે પાછળ એસ લગાડવાનું હોય છે। અથવા અહીંયા જો જેવા જાતિવાચક શબ્દને અંતે એસ ડબલ એસ એસ એચ સી એચ એક્સ કે ઓ આવે, જે સ્પેલિંગની પાછળ આટલું આવે ને આટલું એસ ડબલ એસ સી એચ એસ એચ એક્સ કે ઓ, તો એવા શબ્દને બહુવચનમાં ફેરવવામાં ખાલી એસ નહીં મૂકતા ઈ એસ મૂકશું। શું મૂકશું? ઈ એસ। ઉદાહરણ જુઓ, અહીંયા ડી આઈ એસ એચ છે, ડી આઈ એસ એચ માં પાછળ જુઓ એસ એચ આવ્યું એસ એચ, તો એના બહુવચનમાં ખાલી નહીં મૂકતા ડીસીઝ મૂકશું, ડી આઈ એસ એચ ઈ એસ। અહીંયા જુઓ ડી આઈ એસ એચ ઈ એસ મૂકેલું છે। અહીંયા જુઓ મેંગો, મેંગોમાં પાછળ ઓ આપેલું છે ઓ, બરાબર, તો મેંગોમાં એસ ને મૂકતા ઈ એસ મૂકવાનું, બરાબર છે। હવે અહીંયા કેટલાક ઉદાહરણ આપેલા છે, જો આ સાઈડ જે આપેલા છે બધા એક વચન છે, આ બાજુના બધા બહુવચન છે। પહેલું છે એન એપલ, એક જ છે એટલે એન લગાડેલું છે અને એપલ, બરાબર। હવે જો એમાં આવશે એપલ સ, વાય એસ લગાડી દીધું, બરાબર। ત્યારબાદ કાર, એક કાર, અને જો અહીંથી એ કાઢ નાખ્યું, અહીંથી એન કાઢ નાખ્યું ને એવી રીતના એક કાર, તો કાર સ બે છે એટલે કાર સ। હવે છે એન ઓલ, કુવડ, હવે અહીંથી એન કાઢી નાખ્યું બહુવચનમાં એસ લગાડી દીધું। અહીંયા છે એ વોચ, એક છે એટલે જાજી છે એટલે વોચ ઈ સ। હવે જો અહીંયા એ તો કાઢી નાખ્યું, પણ જો અહીંયા સી એચ છે પાછળ છે તો ઈ એસ લગાડવાનું, ખાલી એસ નહીં। એ બોક્સ, તો વાય એક્સ છે ને, વાય એક્સ છે તો ઈ એસ લગાડવાનું। અહીંયા જો વાય ડબલ એસ છે ગ્લાસમાં, તો પણ ઈ એસ લગાડવાનું। સમજાઈ ગયું, પાછળ એસ ડબલ એસ સી એચ એસ એચ એક્સ કે ઓ આટલું હોય ને, કેટલું એસ ડબલ એસ એક્સ ઓ
સી એચ કે એસ એચ હોય ત્યારે શું લગાડવાનું? ઈ એસ, નહીંતર ખાલી એસ. સમજાઈ ગયું? આ રીતે બહુવચન કરવાનું છે, બરાબર. હવે આજના હોમવર્કમાં તમારે મેં આગળ જે હલાવ્યું હતું પહેલું પેજ વન અને મેનીનું, વન અને મેની એમાં લખ્યું છે ને, જો દેખાડું. આ પેજમાં, આ પેજ જે છે એ બુકમાં લખવાનું તમારે, એટલે તમને આવડી જાય રૂલ્સ કે કોઈ વસ્તુ પ્રાણી અહીંયાથી ઉપરથી નીચે સુધીનો આખો પેજ જે છે એ એકવાર બુકમાં લખવાનું. ચિત્ર બિત્ર દોરવાના નથી, બાકી આખો પેજ જે છે એ બુકમાં લખવાનું છે.